તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. અમદાવાદમાં પશ્ચિમ ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે. તો ભાજપના ઉમેદવારે મતદાન કર્યું, ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ મતદાન કર્યું. તો દિનેશ મકવાણાએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે, પરિવાર સાથે દિનેશ મકવાણાએ મતદાન કર્યું છે. સાથે જ ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ મતદાન કર્યું, તો પરિવાર સાથે દિનેશ મકવાણાએ મતદાન કર્યું છે. પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા અમદાવાદના પશ્ચિમ ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે. તો કહી શકાય કે ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કર્યો છે, પરિવાર સાથે દિનેશ મકવાણાએ મતદાન કર્યું છે. તો ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ હાલ મતદાન કર્યું, પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા. પરિવાર સાથે દિનેશ મકવાણાએ મતદાન કર્યું છે. તો આજે ગુજરાતની 25 બેઠક પર રસાકસીનો જંગ. અમદાવાદના પશ્ચિમ ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો, ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ મતદાન કર્યું છે. તો લોકશાહીનો પર્વ, પરિવાર સાથે દિનેશ મકવાણાએ મતદાન કર્યું, પરિવાર સાથે તેઓ મતદાન કરવા પહોંચ્યા, ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ મતદાન કર્યું છે. તો ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ મતદાન કર્યું. કહી શકાય કે અમદાવાદની પશ્ચિમ બેઠક ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે, પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા, મતાધિકારનો ઉપયોગ કરી અને મતદાન કર્યું. આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર. પળેપળની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ મતદાન કર્યું. મતદાનનું મહાકવરેજ રાજકોટ પીછવા કુંવરજીભાઈ બાવળિયાએ મતદાન કર્યું. તો કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો અને મતદાન કર્યું. પીછવા ખાતે આવેલા કન્યા શાળા ખાતે મતદાન કર્યું છે. તો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું છે. તો આ સીધા દ્રશ્યો, પીછવા ખાતે આવેલ કન્યા શાળા ખાતે મતદાન કર્યું. તો કહી શકાય કે રાજકોટના વિછિયા ખાતે કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કર્યો, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું. વિશ્વના સૌથી મોટા લોકશાહી ભારત દેશ કે જેની લોકસભાની 2024ની ચૂંટણી, એના ગુજરાતના ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ચૂક્યું છે. રાજકોટ લોકસભા મતવિસ્તારના ઉમેદવાર ભારતીય જનતા પક્ષના આદરણીય પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં અહીંયા અમારા 72 જસદણ વિધાનસભા મતવિસ્તાર અને સારાઈ લોકસભા મતવિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જંગી બહુમતીથી આ વિસ્તારની અંદર મતદાન પણ થવાનું છે અને ખૂબ સારી લીડ પણ આ બેઠક ઉપરથી મળવાની છે. તો વિછવા ખાતે આવેલ કન્યા શાળા ખાતે મતદાન કર્યું, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો. બીજી તરફ વાત કરવામાં આવે તો દાહોદમાં ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે. મહત્વના સમાચાર મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. જસવંતસિંહ ભાભોરે માતા પિતા સાથે મતદાન કર્યું છે. સિગવડ તાલુકાના દાસા ગામ ખાતે મતદાન કર્યું છે. મંતવ્ય ન્યૂઝ પર પળેપળની અપડેટ, 5 લાખની લીડથી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. તો મતદારોની દાસા ગામે મોટી કતારો જોવા મળી છે, લાંબી કતારો જોવા મળી છે. વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચી ગયા છે. દાહોદમાં ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે. તો સાથે જ કહી શકાય કે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા પહોંચ્યા. જસવંતસિંહ ભાભોરે માતા પિતા સાથે મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સવારથી લોકસભા ક્ષેત્રમાં લાંબી લાંબી કતારો લાગી છે. મતદારોમાં ઉત્સાહ છે, ઉમંગ છે. ફોર્મ ભર્યું તે પહેલા અને આજ દિન સુધી એટલો બધો લોકોનો ભાજપા તરફથી ઉત્સાહ રહ્યો છે, મોદી સાહેબના વિકાસને સાથ આપ્યો છે. વિકાસ કરવામાં કમી રાખી નથી, મોદી સાહેબની યોજનાઓ હોય. તો સિગવડ તાલુકાના દાસા ગામે મતદાન કર્યું, 5 લાખથી લીડથી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.
મતદારોની દાસા ગામ ખાતે મોટી કતારો જોવા મળી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો ખેડા લોકસભા કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું. ખેડા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું છે. કાળુસિંહ ડાભીએ છીપિયાલ ખાતે મતદાન કર્યું છે. મતાધિકારનો ઉપયોગ કર્યો, 15 સીટ કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે. કાળુસિંહ ડાભીએ છીપિયાલ ખાતે મતદાન કર્યું છે. તો મતદાન કરવા પહોંચ્યા હતા, 15 સીટ કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. તો સાથે જ કહી શકાય કે આજે ત્રીજા તબક્કાનું મતદાન ખેડા લોકસભા કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો કાળુસિંહ ડાભીએ છીપિયાલ ખાતે મતદાન કર્યું, તો મતદાન કર્યું છે, 15 સીટ કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. અને સાથે જ કાળુસિંહ ડાભીએ છીપિયાલ ખાતે મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું છે, તો 15 સીટ કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો ખેડા લોકસભા કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું. મંતવ્ય ન્યૂઝ પર પડેપડની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. કાળુસિંહ ડાભીએ છીપિયાલ ખાતે મતદાન કર્યું છે, 15 સીટ કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે તેઓએ. અને સાથે જ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું છે. કાળુસિંહ ડાભીએ છીપિયાલ ખાતે મતદાન કર્યું, તો બીજી તરફ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. 15 સીટ કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે. ખેડાના લોકસભા ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવારે મતદાન કર્યું છે. તો કાળુસિંહ ડાભીએ છીપિયાલ ખાતે મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને 15 સીટ કોંગ્રેસ જીતશે તેવો તેઓએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. સાથે જ તેઓએ મતદાન કર્યું. તો આજે ત્રીજા તબક્કાનું મતદાન લોકશાહીનું મહાપર્વ. ગુજરાતની 25 બેઠકો પર આજે રસાકસીનો જંગ. 15 સીટ કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. અને સાથે જ ખેડા લોકસભા કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું છે. તો વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરી લોકોને. કાળુસિંહ ડાભીએ છીપિયાલ ખાતે મતદાન કર્યું, 15 સીટ કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે. અને સાથે જ કાળુસિંહ ડાભીએ છીપિયાલ ખાતે જઈ અને મતદાન કર્યું છે. કહી શકાય કે દેવસિંહ ચૌહાણે પણ મતદાન કર્યું. તો બીજી તરફ કોંગ્રેસના લોકસભા બેઠક ખેડા પરથી કાળુસિંહ ડાભીએ પણ મતદાન કર્યું છે. દેવસિંહ ચૌહાણ વર્સિસ કાળુસિંહ ડાભી, કોંગ્રેસ અને ભાજપ. દેવસિંહ ચૌહાણે પણ મતદાન કર્યું છે અને કાળુસિંહ ડાભીએ પણ મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો અમરેલી ખાતે પણ ભરતભાઈ સુતરિયા અને જરી ઠુમ્મરે મતદાન કર્યું. ભાજપ વર્સિસ કોંગ્રેસ ના લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ સુતરિયા અને જરી ઠુમ્મરે પણ મતદાન કર્યું છે. તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. મંતવ્ય ન્યૂઝ પર પડેપડની અપડેટ તમને આપી રહ્યા છીએ. સીઆર પાટીલે નવસારી બેઠક પરથી મતદાન કર્યું અને સામે કોંગ્રેસના નેતા દશરથ દેસાઈએ પણ મતદાન કર્યું છે. તો આ સીધા દ્રશ્યો ભાજપ વર્સિસ કોંગ્રેસ નવસારી બેઠક પર સીઆર પાટીલે પણ મતદાન કર્યું. તો બીજી તરફ બનાસકાંઠાની ખૂબ રસપ્રદ બેઠક ડોક્ટર રેખાબેન ચૌધરી ભાજપમાંથી, તો કેરીબેન ઠાકોરે પણ મતદાન કર્યું છે. તો આ સીધા દ્રશ્યો તમારા સુધી પહોંચાડતા રહીશું. તો આ બેઠક ડોક્ટર રેખાબેન ચૌધરી ભાજપમાંથી મતદાન કર્યું. બીજી તરફ પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી, તો સામે પરેશ ધાનાણીએ પણ મતદાન કર્યું છે. તો રસાકસીનો જંગ બેઠક પર જોવા મળશે. તો આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણના રાધનપુરમાં શંકર ચૌધરીએ મતદાન કર્યું છે. તો મતાધિકારનો ઉપયોગ કર્યો છે, રાધનપુરના વડનગર ગામ ખાતે મતદાન કર્યું છે. તો બીજી તરફ શંકરભાઈ ચૌધરીએ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું. તો લોકોને મતદાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. તો લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરી છે. રાધનપુરના વડનગર ગામ ખાતે મતદાન કર્યું છે. તો આ સીધા દ્રશ્યો પાટણના રાધનપુરમાં શંકર ચૌધરીએ મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કર્યો
અને સાથે જ વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને અપીલ પણ કરી છે. રાધનપુરના વડનગર ખાતે મતદાન કર્યું. શંકર ચૌધરીએ મતાધિકારનો ઉપયોગ કર્યો. ના કર્યું તો તાત્કાલિક નીકળવું જોઈએ. દેશ હિત માટે ખૂબ જરૂરી છે મતદાન. આપણા એક મતના કારણે દેશમાં સશક્ત સરકાર બની શકે છે. આપણા એક મતના કારણે હિન્દુસ્તાન વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બની શકે છે. આપણા એક મતના કારણે ભારતની અંદર સ્ટેબલ ગવર્મેન્ટ બની શકે છે. ગરીબમાં ગરીબ માણસને મદદ કરવાનું કામ ગવર્મેન્ટના માધ્યમથી કરી શકાય છે. એટલે આપણે બધાએ મતદારોને મારી ખાસ કરીને આગ્રહભરી વિનંતી હતી, ઘરથી બહાર નીકળીને રાષ્ટ્રહિત માટે પૂરેપૂરું મતદાન કરો. ઘરે બેઠા બેઠા દેશના ઇતિહાસ ના બદલી શકાય. દેશના ઇતિહાસ બનાવવા માટે, હિન્દુસ્તાનને હજુ વધારે સશક્ત બનાવવા માટે તમામ મતદારો ઘરથી બહાર નીકળે, બહાર નીકળીને મતદાન સુધી પહોંચે અને રાષ્ટ્રહિત માટે પૂરેપૂરું મતદાન કરે. તો રાધનપુરના વડનગર ગામ ખાતે મતદાન કર્યું છે. શંકર ચૌધરીએ મતાધિકારનો ઉપયોગ કર્યો. તો આગળ સમાચારમાં વાત કરીએ તો બોટાદ લોકસભાની ચૂંટણીનું આજે મતદાન. તો લોકસભાની ચૂંટણીનું મતદાન, ગઢડા સ્વામિનારાયણ મંદિરના મહંતોનું મતદાન, સાથે જ ગોપીનાથજી મંદિરના ચેરમેન સહિત સંતોએ મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મંદિરના સાંખ્ય યોગી બહેનોએ પણ મતદાન કર્યું. ગઢડા મંદિરના હરિજીવનદાસજી સ્વામીએ પણ મતદાનની લોકોને અપીલ કરી છે. તો વધુમાં વધુ મતદાન કરવાની લોકોને અપીલ કરી છે. બોટાદ લોકસભાની ચૂંટણીનું આજે મતદાન. તો આજે કહી શકાય કે ત્રીજા તબક્કાનું ગુજરાત 25 બેઠક પર મતદાન. ગુજરાતમાં ગોપીનાથજી મંદિરના ચેરમેન સહિત સંતોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે, મતદાન કર્યું છે. આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ પર આપ નિહાળી શકો છો. તો આગળ વાત કરીએ તો બારડોલી લોકસભા બેઠક પર ભારે મતદાન. તો આ સીધા દ્રશ્યો, મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચ્યા. સિટીઝન પણ ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચ્યા છે. તો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. લોકશાહીનો પર્વ, સિટીઝન પણ ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચ્યા. 7 તારીખે લોકશાહીના મહાપર્વ માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે 23 બારડોલી લોકસભા પર આપણે જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યામાં લોકો લાંબી લાંબી કતારો લગાવીને મતદાન કરી રહ્યા છે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈ રહ્યા છે. આ દરેક પ્રકારના મતદારો અહીં આપણને જોવા મળશે. વૃદ્ધો, વિકલાંગો, યુવા મતદારો કે જે પ્રથમ વખત મતદાન કરવા આવી રહ્યા છે, એમનામાં પણ એક અનેરો પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2 કલાક થઈ ગયા છે ત્યારે આ લાંબી લાંબી લાઈનો દેખાડી રહી છે કે ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં મોટી સંખ્યામાં, વધારે પ્રમાણમાં મતદાન થશે એવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. ત્યારે 23 બારડોલી લોકસભા પર લોકશાહીના મહાપર્વમાં લોકો વધુમાં વધુ સહભાગી બને તે માટે પ્રશાસન તંત્ર પણ કામમાં જોડાયું છે, ત્યારે એમની આ પ્રયત્ન કેટલો સફળ થાય છે તે જોવું રહ્યું. હું બિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ, તાપી. બીજી તરફ વાત કરવામાં આવે તો બોટાદના બરવાળા તાલુકાના કુંડળમાં મતદાન. સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મોટી સંખ્યામાં સાધુ સંતોએ મતદાન કર્યું છે. તો કહી શકાય કે લોકોને મતદાન કરવા માટે પણ સાધુ સંતો દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુમાં વધુ મતદાન કરવા માટે સાધુ સંતોએ અપીલ કરી. સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. બોટાદના બરવાળા તાલુકાના કુંડળમાં મતદાન. તો આજે લોકશાહીનો પર્વ, સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું. આપણા ભારતીય બંધારણ મુજબ ભારતના જે કોઈ નાગરિક છે તેમને મતાધિકાર જેમને મળેલો છે તમામે અવશ્ય આજના દિવસે મતદાન કરવું જોઈએ એવો અમારા પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ તેમણે આદેશ કરેલો અને આદેશ અનુસાર જ અમે કુંડળધામના તમામ સંતો અમારા પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી ગુરુજી સાથે લઈ આવ્યા છે. એ પ્રમાણે ભગવાનને આદેશ કરેલો છે. એ મુજબ આપણે ભારતમાં રહીએ છીએ તો ભારતના નાગરિક તરીકેની આપણી અવશ્ય ફરજ છે. ફરજના ભાગરૂપે આજે અમે સૌ મતદાન કરવા માટે આવ્યા છીએ.
તો આગળ સમાચારમાં વાત કરીએ તો બારડોલીના ભાજપના ઉમેદવારે મતદાન કર્યું, પ્રભુ વસાવાએ પરિવાર સાથે મતદાન કર્યું છે. તો પીપરડી આંગણવાડીમાં પરિવાર સાથે કર્યું મતદાન, આ સીધા દ્રશ્યો. મતદાન પહેલા ઘરે પૂજા અર્ચના કરી અને જે બાદ મતદાન કરવા પહોંચ્યા અને મતદાન કર્યું છે. લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી છે. તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. તો કહી શકાય કે બારડોલીમાં મતદાન કર્યું તો આ સીધા દ્રશ્યો લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરી છે. તો કચ્છ લોકસભા બેઠકના ઉમેદવારે મતદાન કર્યું. બીજી તરફ વાત કરવામાં આવે તો વિનોદ ચાવડાએ સુખપર ગામે મતદાન કર્યું છે. તો કહી શકાય કે મતદાન કરવા વિનોદભાઈ ચાવડાએ અપીલ કરી છે. વિનોદ ચાવડાએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી. ચાવડાના માદરે વતનમાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું તેમનું. વિનોદ ચાવડા સાથે ગ્રામ્યજનોએ પણ એક સેલ્ફી લીધી છે અને લોકો મતદાન કરવા પહોંચ્યા. આજે લોકશાહીના પર્વની ઉજવણી આપણે ગુજરાતમાં કરી રહ્યા છીએ. આજે કચ્છની અંદર મારા ગામ સુખપર મધ્યે મેં પણ આજે જ્યારે મતદાન કર્યું છે ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે, ગર્વ થાય છે. હું સૌ પ્રથમ આપ સૌના માધ્યમથી કચ્છને મોરબીની જનતાને એક વિનંતી કરું છું કે આપણે અચૂક અને ફરજિયાત મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરીએ. દેશની અંદર તો વિનોદ ચાવડાએ સુખપર ખાતે મતદાન કર્યું. તો બીજી તરફ વાત કરવામાં આવે તો ભાવનગરમાં ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો. નીબુબેન બાભણિયાએ મતદાન કર્યું છે, પરિવાર સાથે મતદાન કર્યું. લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આજે મેં મારા પરિવાર સાથે તેજસ્વી પ્રાથમિક શાળા જ્યાં મારું બૂથ છે ત્યાં પરિવાર સાથે મેં મતદાન કર્યું છે. અને મારી સાથે મારા શેરીના સૌ લોકો, મારા મિત્રો સૌ અમે સાથે આજે પદયાત્રા કરી અને બૂથ સુધી અમે સૌ પહોંચ્યા છીએ. ચૂંટણીના લોકોને મતદાન કરવા માટે પણ અપીલ કરી, વધુમાં વધુ મતદાન કરો તેવી અપીલ કરી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો સોમનાથ સિદ્ધિ બાદશાહ સમાજના લોકોનું મતદાન, તો આફ્રિકા અને સિદ્ધિ બાદશાહ સમાજના લોકોએ મતદાન કર્યું છે. તો આ સીધા દ્રશ્યો ધમાલ નૃત્ય અને પરંપરાગત પ્રવેશમાં મતદાન કર્યું છે. તો આ સીધા દ્રશ્યો ધમાલ નૃત્ય કરતા મતદાન મથકે તેઓ પહોંચ્યા અને મતદાન કર્યું છે. આફ્રિકન સિદ્ધિ બાદશાહ સમાજના લોકોએ મતદાન કર્યું છે. તો આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝ પર. પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. તો સિટી બાદશાહ સમાજ ના લોકોએ મતદાન કર્યું, આફ્રિકન સિદ્ધિ બાદશાહ સમાજના લોકોએ મતદાન કર્યું છે. ધમાલ નૃત્ય અને પરંપરાગત પ્રવેશમાં આ મતદાન કર્યું. ધમાલ નૃત્ય કરતા મતદાન મથકે તેઓ પહોંચ્યા અને મતદાન કર્યું છે. સૌ સાથે મળી અને મતદાન કર્યું. આફ્રિકન સિદ્ધિ બાદશાહ સમાજના લોકોએ મતદાન કર્યું છે. તો સોમનાથ ખાતે સિદ્ધિ બાદશાહ સમાજના લોકોનું મતદાન પરંપરાગત મતદાન મથકે પહોંચી અને મતદાન કર્યું. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે જઈ અને મતદાન કર્યું છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યું છે. પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ સીધા દ્રશ્યો પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યું. તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર. આપ દ્રશ્યો નિહાળી શકો છો. પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. મોરારી બાપુએ પણ મતદાન કર્યું. તો બીજી તરફ વાત કરવામાં આવે તો મોરારી બાપુએ પણ મતાધિકારનો ઉપયોગ કરી અને મતદાન કર્યું છે. લોકશાહીનો મહાપર્વ મહુવાના તલગાજરડા ખાતે પણ મતદાન કર્યું છે. દુનિયામાં જે દેશનું લોકતંત્ર ખૂબ જ પ્રતિષ્ઠા પામી રહ્યું છે તેવા આપણા ભારત દેશની
આ ચુનાવ પર્વ, ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે. આજે ખાસ કરીને આપણા ગુજરાતમાં મતદાન છે અને બીજા અન્ય પ્રાંતોમાં પણ આજે મતદાન છે. હું પણ પ્રતિવર્ષ ભારતના નાગરિક તરીકે મારી ફરજ અને મારો અધિકાર વ્યક્ત કરું છું. આજે આ ચુનાવ પર્વ નિમિત્તે આપણે બધાએ મતદાન કરવું જ જોઈએ. બીજી તરફ વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ સમાચાર, કેશુકાઈ નવસારી કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું છે. તો કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું છે. મતદાન બાદ નૈશદ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી છે. તો મતદાન કર્યા બાદ આ પ્રતિક્રિયા સામે આવી, અપેક્ષા રાખીએ કે 90% મતદાન થાય. તો મતદાન બાદ નૈશદ દેસાઈની આ પ્રતિક્રિયા સામે આવી છે, અપેક્ષા રાખીએ તો 90% મતદાન થાય તેવી પ્રતિક્રિયા નૈશદ દેસાઈની સામે આવી છે. આજે ગુજરાતમાં મતદાન છે અને સવારે 7 વાગ્યાથી ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાનમાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. એ બહુ આવકારદાયક છે, કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે. આપણે સૌ આશા રાખીએ કે 90% મતદાન થાય, તો આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના. બીજી તરફ વાત કરવામાં આવે તો બારડોલી લોકસભા બેઠક પર મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. લોકોમાં ઉત્સાહ, સોનગઢમાં મતદાર વાજતે ગાજતે પહોંચ્યા મતદાન માટે. તો મતદાન કરવા માટે વાજતે ગાજતે ઘોડા પર ચઢીને મતદાન કરવા માટે આવ્યા, તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. સોનગઢમાં મતદાર વાજતે ગાજતે મતદાન કરવા માટે પહોંચ્યા છે. તો લોકશાહીના મહાપર્વ ગુજરાતની 25 બેઠક પર ત્રીજા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. વહેલી સવારથી જે લોકો કતારમાં ઉભા છે, બારડોલી લોકસભા બેઠક પર મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. તો વાજતે ગાજતે મતદાન કરવા માટે પહોંચ્યા. તો બીજી તરફ વાત કરવામાં આવે તો મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું છે. તો મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું. કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરે મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું છે. તરેટી ગામ ખાતે રામજીભાઈ ઠાકોરે મતદાન કર્યું છે. આજે માં ચામુંડાના મારા કુળદેવના દર્શન કરી અને મારા મતદાન કરીને આવ્યો છું. તારે અહીંયા મારા ગામની અંદર દરેક 18 આલમનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે અને રામજી ઠાકોરને જીતવા માટેના લોકોના આશીર્વાદ મળ્યા છે. આજે મને પૂરી ખાતરી છે કે આજે હું મહેસાણા લોકસભાના તમામ મતદારોને મને ખૂબ જણાવી આપ્યો છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો મહેસાણા ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કરી અને મતદાન કર્યું છે. સુણોક ગામ ખાતે હરિભાઈએ મતદાન કર્યું છે. તો કહી શકાય કે મોટી સંખ્યામાં ગ્રામ્યજનો સાથે મતદાન કર્યું, મતદાન મથકે પહોંચ્યા હરિભાઈએ મતદાન બાદ જીતનો દાવો કર્યો છે. તો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મોટી લીડથી બેઠક જીતવાનો હરિભાઈનો દાવો. તો કહી શકાય કે મોટી લીડથી બેઠક જીતશે તેવો દાવો વ્યક્ત કર્યો છે હરિભાઈએ. તો બીજી તરફ વાત કરવામાં આવે તો અમરેલીમાં ભાજપના ઉમેદવારે મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અમરેલીમાં ભાજપના ઉમેદવારે મતદાન કર્યું, ભરત સુતરિયાએ પરિવાર સાથે મતદાન કર્યું છે. તો અમરેલીમાં ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે, સાથે જ કહી શકાય કે ભરત સુતરિયાએ પરિવાર સાથે મતદાન કર્યું, પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા. અમરેલીમાં ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો આ સીધા દ્રશ્યો.
તો બીજી તરફ વાત કરવામાં આવે તો કહી શકાય કે જામનગરમાં રવિન્દ્ર જાડેજાના પરિવારે મતદાન કર્યું છે. તો રવિન્દ્ર જાડેજાના પરિવારે મતદાન કર્યું. જાડેજાના બહેન નયનાબા જાડેજાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો અને મતદાન કર્યું છે. પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ પણ મતદાન કર્યું છે. તો આ સીધા દ્રશ્યો, પત્ની અને ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ મતદાન કર્યું છે. તો રીવાબા જાડેજાએ મતદાન કર્યું. શહેરમાં પંચવટી કોલેજ ખાતે મતદાન કરવા પહોંચ્યા અને મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો કહી શકાય કે રાજકોટના રાજવીએ પણ મતદાન કર્યું છે. તો આજે ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતની 25 બેઠક હાથીખાના આંગણવાડીમાં મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. રાજકોટના રાજવીએ પણ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું છે. તેઓ મતદાન કરવા પહોંચ્યા, હાથીખાના આંગણવાડીમાં મતદાન કર્યું. સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો વિરમગામમાં લગ્ન પહેલા મતદાન. તો સીધા સમાચાર સામે આવી રહ્યા છે, વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યું છે. મતદાન જાગૃતિનો અનોખો આ કહી શકાય કે સંદેશ. વિરમગામના ઓગાણ ગામમાં મતદાન કર્યું છે. વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો આ સીધા દ્રશ્યો. તો બીજી તરફ વાત કરવામાં આવે તો છોટાઉદેપુરમાં ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે. તો આ સીધા દ્રશ્યો. ભાજપના ઉમેદવાર જશુ રાઠવાએ મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો છોટા ઉદેપુરથી વસેડી શાળા ખાતે મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ભાજપના ઉમેદવાર જશુ રાઠવાએ મતદાન કર્યું છે. તો આ સીધા દ્રશ્યો. છોટાઉદેપુરની વસેડી શાળા ખાતે મતદાન કર્યું, મતદાન કરવા પહોંચ્યા તો તેઓએ મતદાન કર્યું છે. તો આ સીધા દ્રશ્યો તમારા સુધી પહોંચાડતા રહીશું મંતવ્ય ન્યૂઝ પર પડે પરની અપડેટ. તો 2019ની તુલનામાં અત્યારે સામાન્ય સ્થિતિ જોવા મળી રહી છે. સાથે જ શહેરની તુલનામાં ગામડાઓમાં વધુ મતદાન થઈ રહ્યું છે. તો કહી શકાય કે 2019ની તુલનામાં હાલની સ્થિતિ. તો બીજી તરફ વાત કરવામાં આવે તો દમણમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે મતદાન કર્યું છે. કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે મતદાન કર્યું. કેવડી ફળિયા ડાભેલ ખાતે બાલવાડીમાં મતદાન કર્યું છે. મતદાન કરવા પહોંચ્યા દમણમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા પહોંચ્યા છે. તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. કહી શકાય પડે ફરની અપડેટ. તમારા માધ્યમથી મારા દમણ દીવના પ્રદેશવાસીઓને એટલું જ કહીશ કે ભારેથી ભારી સંખ્યામાં બહાર નીકળે, મતનો પ્રયોગ કરે અને તમારો કિંમતી અને પવિત્ર મત પોલિંગ સ્ટેશન પર આવી મત આપે, એટલું જ કહીશ. તો કેવડી ફળિયા ડાભેલ ખાતે બાલવાડીમાં મતદાન કર્યું. તો બીજી તરફ વાત કરવામાં આવે તો સમાચાર સામે આવી રહ્યા છે, મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. તો દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે મતદાન કર્યું છે. હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો. પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા પ્રફુલ્લ પટેલ. લોકતંત્રના મહાપર્વમાં સૌ મતદાર ભાઈઓ બહેનોને ઉમંગ અને ઉત્સાહ સાથે મતદાન કરવા માટે વિનમ્ર વિનંતી કરું છું અને અનુરોધ કરું છું. વિશેષ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર્સ જે છે કે જે પોતાની જવાબદારી અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે, ભવ્ય ભારતના નિર્માણ માટે મતદાન કરવા માટે એમનામાં વિશેષ ઉત્સાહ જણાઈ રહ્યો છે. તો હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ ખાતે મતદાન કર્યું. તો બીજી તરફ વાત કરવામાં આવે તો કહી શકાય કે નવસારીમાં NRI મતદારો વતને પહોંચ્યા મતાધિકારનો ઉપયોગ કરવા. વિદેશથી મતદારો મતદાન કરવા માટે નવસારી પહોંચ્યા છે. તો આ સીધા દ્રશ્યો. માદરે વતન પહોંચી NRI મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. વિદેશથી મતદારો મતદાન કરવા માટે નવસારી આવ્યા છે.
તો બીજી તરફ વાત કરવામાં આવે તો દેવગઢ બારીયામાં વરરાજાએ મતદાન કર્યું છે. વરરાજાએ મતદાન કર્યું, મોતીપુરા પ્રાથમિક શાળા બુથમાં મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો આ સીધા દ્રશ્યો વરરાજા જાનૈયાઓ સાથે મતદાન કરવા પહોંચ્યા. તો કહી શકાય કે મોતીપુરા પ્રાથમિક શાળા બુથમાં મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે, આ સીધા દ્રશ્યો. તો મંતવ્ય ન્યૂઝ પર પડે પરની અપડેટ, સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ મતદાન, તો કહી શકાય. બીજી તરફ વાત કરવામાં આવે તો મહિલાઓએ થાળી વગાડી મતદાન કરવા પહોંચી, તો લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. લોકશાહીનો મહાપર્વ, લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પણ મહિલાઓએ અપીલ કરી છે. મહિલાઓએ થાળી વગાડી મતદાન કરવા માટે પહોંચી અને મતદાન કર્યું છે. તો લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે મહિલાઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. તો આ સીધા દ્રશ્યો વાંચતે વાંચતે મતદાન કરવા પહોંચી છે મહિલાઓ, પરિવાર સાથે મહિલાઓ મતદાન કરવા પહોંચી. પોલીસ બંદોબસ્તની વચ્ચે મતદાન થયું છે અને સાથે જ નવસારી બેઠક પર શાંતિપૂર્ણ મતદાન. પોલીસ કમિશનરે મતદાન બુથની મુલાકાત પણ લીધી હતી. અનુપમસિંહ ગેહલોતે દ્વારા બુથ વિઝિટ કરવામાં આવી છે. તો પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે. બુથની મુલાકાત લઈ બંદોબસ્તનું પણ તેઓએ નિરીક્ષણ કર્યું હતું. કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેનું પણ નિરીક્ષણ કર્યું. સમગ્ર જગ્યાએ શાંતિપૂર્ણ મતદાન થાય તે મહત્વનું. તો સાથે જ સંવેદનશીલ વિસ્તારમાં સતત વોચ રાખવામાં આવી રહી છે. પોલીસ કર્મીઓ દ્વારા સતત વોચ રાખવામાં આવી છે. પોલીસ બંદોબસ્તની વચ્ચે મતદાન થયું છે. તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. પોલીસ કમિશનરે મતદાન બુથની પણ મુલાકાત લીધી છે. અનુપમસિંહ ગેહલોત દ્વારા બુથ વિઝિટ કરવામાં આવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું તેવું નિવેદન સામે આવ્યું છે. નવસારીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે. શહેરમાં અને ખૂબ સારી રીતે એકદમ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. બધી જગ્યાએ શહેરમાં જો તમામ જો પોલીસના ડિપ્લોયમેન્ટ છે, પેટ્રોલિંગ છે, બધા છે અને મતદારો સવારના ટાઈમ છે. લોકો ઉત્સાહ સાથે આવી રહ્યા છે. આ આપણા સેન્ટ ઝેવિયરનું જે મતદાન મથક છે જ્યાં એક બિલ્ડિંગમાં 9 બૂથો છે, અહીંયા બી આપણા લોકો મત નાખી રહ્યા છે અને કોઈ પણ વ્યવસ્થામાં કોઈ જગ્યાએ ખામી નથી, કોઈ કમીઓ નથી. અને મને પૂરા વિશ્વાસ છે કે સાંજ તક 6 વાગ્યા તક ખૂબ સરસ રીતે લોકો આપણા મતદાન કરશે અને મત લોકો કરશે. સર, સંવેદનશીલ અમે કંટ્રોલ રૂમમાં છેલ્લા લગભગ 3 કલાકથી અમે જોઈએ છીએ. કોઈ પણ પ્રકારનો કોલ અત્યાર સુધી નથી આવ્યા કે કોઈ પણ પ્રકારના કોઈને કોઈ જરૂરત હોય, કોઈ બીજા કોઈ પ્રકારનો નથી આવ્યા. એનાથી અમે લાગે છે ખૂબ સરસ રીતે બધે શહેરમાં એકદમ પૂરા મતદાન. સર, સંવેદનશીલ વિસ્તારમાં કયા પ્રકારનું પેટ્રોલિંગ? અમારા જો ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે, એસઓજીની ટીમો અને સાથોસાથ જો ઝોનની ટીમો છે પોલીસની, જો આ તમામ જો લોકો અધિકારીઓ પેટ્રોલિંગમાં છે જો અને જો બી વ્યવસ્થા છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જો ગાઈડલાઇન છે એના અમલવારી સરસ રીતે કરાવી રહ્યા છે. સર, પોલીસ પણ ઘણી જગ્યાએ હેલ્પફુલ થઈ રહી છે, વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આપણે જો સિનિયર સિટીઝન્સ માટે જો અહીંયા આપણા દિવ્યાંગ મિત્રો માટે જો જ્યાં જ્યાં મદદની જરૂરત છે, જ્યાં અમારા બંદોબસ્તના પોલીસ અમારા જવાનો અધિકારીઓ છે, આ આપણે પોતપોતાના રીતે જો આ લોકોના જે રીતેના અસિસ્ટન્સ જોઈએ આ રીતે અસિસ્ટન્સ કરી રહ્યા છે. તો નવસારીમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન થયું, પોલીસ બંદોબસ્તની વચ્ચે મતદાન થયું. તો બીજી તરફ વાત કરવામાં આવે તો દ્વારકામાં મંત્રી મુણુભાઈ બેરાએ મતદાન કર્યું છે, પરિવાર સાથે માનપર ખાતે મતદાન કર્યું. માનપર ખાતે તેઓ મતદાન કરવા પહોંચ્યા, 400 વધુ બેઠકો જીતવાનો દાવો વ્યક્ત કર્યો છે. તો સાથે જ પરિવાર સાથે માનપર ખાતે મતદાન કર્યું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે 400 વધુ બેઠક જીતવાનો દાવો વ્યક્ત કર્યો છે. મંતવ્ય ન્યૂઝ પર મહાકવરેજ, પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. દ્વારકામાં મંત્રી મુણુભાઈ બેરાએ મતદાન કર્યું છે અને સાથે જ પરિવાર સાથે તેઓ માનપર ખાતે મતદાન કરવા પહોંચ્યા અને મતાધિકારનો ઉપયોગ કર્યો. સૈના પર્વ લોકસભાની ચૂંટણીનું આજે મતદાન છે. મારા જે ગામ માનપર ગામમાં હમણાં જ મારા પરિવાર સાથે મતદાન કરવામાં આવ્યું. વિકસિત ભારત માટે મતદાન જે રીતે અત્યારે મતદારો ઉત્સાહપૂર્ણ રીતે કરી રહ્યા છે
એવી રીતે મેં પણ મારા પોતાના ગામમાં મારા બુથમાં આવીને હમણાં પરિવાર સાથે મતદાન કર્યું છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો સમાચાર સામે રહ્યા છે તો મહત્વપૂર્ણ સમાચાર મંતવ્ય ન્યૂઝ પર પડે પડની અપડેટ. વડોદરા સાવલી કેતન ઇનામદારે મતદાન કર્યું છે તો કહી શકાય કે કેતન ઇનામદારે કુટુંબીજનો સાથે મતદાન કર્યું છે. મતદાન કરવા માટે પહોંચ્યા, પરિવાર સાથે મતદાન કર્યું, લોકોને મતદાન કરવા માટે પણ અપીલ કરી છે. વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી. લોકશાહીનો મહાપર્વ લોકસભાની ચૂંટણી 2024 ત્રીજા તબક્કાનું ગુજરાતની 25 બેઠક પર મતદાન, લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. વડોદરામાં સાવલી કેતન ઇનામદારે મતદાન કર્યું છે તો મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું છે. કેતન ઇનામદારે કુટુંબીજનો સાથે મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું છે અને સાથે જ બીજી તરફ લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરી છે. આજરોજ લોકશાહીના મહાપર્વમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન હોય અને ગુજરાતની 26 સીટમાં એટલે 25 સીટની અંદર આજે મતદાન થઈ રહ્યું હોય ત્યારે દેશના લોકપ્રિય વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબે પણ પોતાનો વોટ અધિકારનો ઉપયોગ કરીને આજે મતદાન કર્યું હોય ત્યારે એક આ દેશના જાગૃત નાગરિક તરીકે મારા મતદાનનો હું સદુપયોગ કરવા આવ્યો છું. ત્યારે ખૂબ ઉત્સાહી મતદાન થઈ રહ્યું છે, ચારેય બાજુ મતદાનમાં ઉત્સાહ પણ છે અને જાગૃતતા પણ છે. ખરેખર આવી નવી જાગૃતતા 6 વાગ્યા સુધી આપણે જાળવવી જોઈએ અને હું આપના માધ્યમથી અપીલ કરું છું કે આવો ને ઉત્સાહ કન્ટિન્યુ, કોઈ એક સેકન્ડ પણ ઘટે ના અને પોતાની ફરજ સમજીને વોટિંગ કરવા દરેક નાગરિક જાય, દરેક મતદાતા જાય એવી અપીલ કરું છું. બીજી તરફ વાત કરવામાં આવે તો કહી શકાય કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મતદાન કર્યું છે. તો સમાચાર પ્રાપ્ત થયા, પ્રીતિ અદાણીએ પણ મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો અમદાવાદના મુમુતપુરા ખાતે મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પ્રીતિ અદાણીએ પણ મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અમદાવાદના મુમુતપુરા ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા, પરિવારજનો સાથે મતદાન કર્યું છે. તો આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આપ નિહાળી રહ્યા છો. તો બીજી તરફ વાત કરવામાં આવે તો દાહોદમાં 100 વર્ષના વૃદ્ધા મતદાન મથકે પહોંચ્યા તો ખૂબ જ મહત્વપૂર્ણ કહેવાય. દાસામાં 100 વર્ષના વૃદ્ધા મતદાન કરવા માટે પહોંચ્યા છે, વ્હીલચેર પર મતદાન મથકે પહોંચ્યા પરિવારજનો સાથે. દાહોદમાં 100 વર્ષના વૃદ્ધા મતદાન મથકે પહોંચ્યા છે. તો દાસામાં 100 વર્ષના વૃદ્ધા મતદાન કરવા માટે પહોંચ્યા વ્હીલચેર પર, તેમને મતદાન કરવા માટે પરિવારજનો દ્વારા લઈ જવામાં આવ્યા છે. દાહોદમાં 100 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું છે. તો આ સીધા દ્રશ્યો તો બીજી તરફ વાત કરવામાં આવે તો સિદ્ધપુરમાં બળવંતસિંહ રાજપૂતે મતદાન કર્યું. તો સિદ્ધપુર ખાતે બળવંતસિંહ રાજપૂતે મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કેબિનેટ મંત્રીએ પરિવાર સાથે મતદાન કર્યું છે. તો સિદ્ધપુરમાં બળવંતસિંહ રાજપૂતે મતાધિકારનો ઉપયોગ કર્યો. લોકશાહીનો પર્વ, કેબિનેટ મંત્રીએ પરિવાર સાથે મતદાન. સમગ્ર વિશ્વની સૌથી મોટી લોકશાહી એ ભારતની છે અને ભારતની લોકશાહીનો અત્યારે 2024ની આપણી સંસદની ચૂંટણી નિમિત્તે પર્વ છે. એ પર્વમાં તમામ મતદાર ભાઈઓ જ્યારે મતદાન કરતા હોય એ જ નિમિત્તે, એ જ ભાગરૂપે મેં અને મારી મિસિસ ભીખીબાએ મેં મતદાન કર્યું છે. મને વાતનો આનંદ છે કે સમગ્ર વિશ્વમાં જ્યારે ભારત વિકસિત ભારત તરીકે વિકસી રહ્યું હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાન કરીને વિશ્વને એક સરસ મેસેજ આપી રહ્યા છે. ત્યારે હું આપ સૌને પણ આપના માધ્યમથી, પત્રકાર મિત્રોના માધ્યમથી હું પણ બધાને અપીલ કરું છું કે બધાએ 100% મતદાન કરવું જોઈએ એવી મારી અપીલ. તો કેબિનેટ મંત્રીએ પરિવાર સાથે મતદાન કર્યું, મતદાન કરવા માટે પહોંચ્યા પરિવાર સાથે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો કહી શકાય કે મંતવ્ય ન્યૂઝ પર પડે પડની અપડેટ. ભાવનગરમાં મ્યુનિસિપલ કમિશનરે મતદાન કર્યું છે તો એનવી ઉપાધ્યાયે પરિવાર સાથે મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કર્યો. મંતવ્ય ન્યૂઝ પર આપ પડે પડની અપડેટ જોઈ રહ્યા છો.
તો બીજી સાહેબ લોકોને શું અપીલ કરશો મતદાન માટે? જે આજરોજ મેં મારા સમગ્ર કુટુંબ સાથે દક્ષિણામૂર્તિનું જે મતદાન મથક છે ત્યાં અમે લોકોએ મતદાન કર્યું છે. એક નાગરિક તરીકે અમારી જે ફરજ હતી એ પૂરી કરી છે. મતદાન કરીને લોકશાહીના જે મહાપર્વ છે એમાં અમે અમારું યોગદાન આપ્યું છે. અને જાહેર જનતા આપણી ભાવનગરની જે છે તેમને મારી એક અપીલ છે કે આજે મતદાન કોઈ પણ સંજોગોમાં કરજો. તંત્ર તો બીજી તરફ વાત કરવામાં આવે તો સમાચાર પ્રાપ્ત થયા તો કહી શકાય કે મંતવ્ય ન્યૂઝ પર મહાકવરેજ. આણંદ ભાજપના ઉમેદવારે મતદાન કર્યું તો આણંદમાં ભાજપના ઉમેદવારે મતદાન કર્યું. મિતેશ પટેલે પરિવાર સાથે મતદાન કર્યું છે તો મતદાન મથકો માટે પહોંચ્યા આણંદ ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે તો સાથે જ કહી શકાય કે મિતેશ પટેલ પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો આજે લોકશાહીનો મહાપર્વ લોકસભા ચૂંટણી 2024 આજ રોજ હું આકલાવ વિધાનસભામાં આકલાવ તાલુકાના અને આકલાવ શહેરમાં સવારથી ત્યાં ફરતો હતો. લાઈનો પડેલી છે અને સૌએ દેશના નિર્માણ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એની માટે સૌએ નક્કી કર્યું છે, મતદારોએ નક્કી કરેલું છે કે વધુમાં વધુ મતદાન કરી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાન પહોંચ્યા છો, લોકોને શું સંદેશ આપવા માંગશો? જય શ્રી રામ. ભગવાન રામના આશીર્વાદ લઈ ભગવાન રામનો ખેશ પહેરીને આજે મતદાન કર્યું છે પરિવાર સાથે વાસદ ખાતે. આપણા દેશના રાષ્ટ્રના નિર્માણ માટે સૌને હું વિનંતી કરું છું. તો બીજી તરફ વાત કરવામાં આવે તો બોટાદમાં આપના ઉમેદવારે મતદાન કર્યું, મતાધિકારનો ઉપયોગ કર્યો છે તો ઉમેશ મકવાણાએ પરિવાર સાથે મતદાન કર્યું છે. તો ઉમેશ મકવાણાએ પરિવાર સાથે મતદાન કર્યું. આજે લોકશાહીના પર્વમાં સપરિવાર સાથે મારી ધર્મપત્ની સાથે આજે બોટાદ શહેર ખાતે નારાયણનગર પ્રાથમિક શાળામાં મેં મતદાન કર્યું છે અને લોકોને પણ અપીલ કરું છું કે આપ અને આપના પરિવાર લોકશાહીનો આ પર્વ છે એને આપણે આપણા પરિવાર આપ સૌ મતદાન કરી અને ભારત દેશની લોકશાહી બચાવવા માટે થઈ મતદાન કરી તેવી હું અપીલ કરું છું. તો બીજી તરફ વાત કરવામાં આવે તો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ મતદાન કર્યું છે તો ખંભાળિયા બ્રાન્ચ શાળા નંબર 1 ખાતે મતદાન કર્યું. મતદાન કરવા માટે પહોંચ્યા સામાન્ય માણસની સાથે લાઈનમાં ઊભા રહી અને તેઓએ પણ મતદાન કર્યું છે તો લોકોને મતદાન કરવા માટે પણ અપીલ કરી છે. તો સાથે જ ખંભાળિયા બ્રાન્ચ શાળા નંબર 1 ખાતે તેઓએ મતદાન કર્યું છે, મતદાન કરવા પહોંચ્યા, મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આજરોજ મારા વતનમાં ખંભાળિયામાં આજે લોકસભાની ચૂંટણીમાં મત આપવામાં હું આવ્યો છું અને લોકસભા એ આપણા માટેનું ગૌરવ છે અને આપણા ઉમેદવારો માટે પણ એક બહુ મોટો પ્રસંગ છે. દેશને મજબૂત કરવા માટે મતદાન આપણે ચોક્કસ કરવું જોઈએ. એના ભાગરૂપે હું જામ ખંભાળિયામાં મારા વતનમાં આ મત આપવા આવ્યો છું અને ડેમોક્રેસી હંમેશા રહે એ માટે આ પર્વ મોટો છે એટલે આપ સૌને હું અહીંયા આભાર માનું છું. અને તો બીજી તરફ વાત કરવામાં આવે તો રાજ્યમાં 11 વાગ્યા સુધીમાં 24.35% જેટલું મતદાન થયું છે તો કચ્છમાં 23.22% જેટલું મતદાન થયું. તો બીજી તરફ જૂનાગઢમાં 23.32% જેટલું મતદાન થયું છે તો અમદાવાદમાં પૂર્વમાં 21.64% મતદાન થયું છે. બિલકુલ, તો આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. પ્રફુલ સર અમારા જે એસોસિએટ એડિટર છે તેમની પાસે પહેલા જવા માંગીશ. કહીશ કે શહેર કરતા વખતે ગામડામાં વધારે મતદાન જોવા મળી રહ્યું છે, વધુ મતદાન ગામડાઓમાં થઈ રહ્યું છે, શું આનું કારણ?
દર વખતે આ પરિસ્થિતિ હોય જ છે. ગામડાઓમાં સવારના ગાળામાં મતદાન વધારે હોય છે, કેમ કે કોઈને ખેત મજૂરીએ જવાનું હોય છે, બીજા કોઈ કામ માટે જવાનું હોય છે, અને ગ્રામીણ પરિવેશમાં લોકો વહેલા જાગવા વધારે ટેવાયેલા હોય છે. જ્યારે શહેરીજનો છે 8-8:30 પછી નીકળતા હોય છે. અને ગામડાનો જે મતદાર છે ને, એ ભલે ઓછું ભણેલો હોય છે પરંતુ ખૂબ જ જાગૃત મતદાર છે, અને સૌથી વધારે મતદાનનો જે ઉપયોગ છે ને એ નાગરિક કરે છે. શહેરમાં છે એમાં થોડી ઉદાસીનતા હોય છે. ઘણી વખત એવું હોય છે કે ભાઈ આપણે આટલા બધા અર્બનની અંદર એક ચોક્કસ વાતાવરણ હોય છે ચોક્કસ પક્ષની તરફ, તો આ પક્ષ તો ચૂંટાવાનો છે, હવે હું ના જાઉં તો શું ફેર પડે છે, એવી એક ઉદાસીનતા પણ હોય છે. ક્યારેક રજાનો એક મૂડ પણ હોય છે, એટલે મોડા પણ ઉઠતા હોય છે, એટલે પરંતુ બહુ ફેર નથી હોતો. શહેરી વિસ્તારોમાં પણ તમે જુઓ કે મહેસાણામાં મતદાન છે, અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પણ મતદાનનો આંકડો ઊંચો જ ગયો છે. બાકીના જે જે વિસ્તારો એવા છે કે જ્યાં રસાકસીવાળી સીટ છે, જામનગર છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, સુરેન્દ્રનગર છે, ત્યાં પણ આંકડો ઊંચો જતો જાય છે. એટલે મતદાર છે ને એ જાગૃત બન્યો છે. અને લોકશાહીમાં આપણે મંતવ્ય ન્યૂઝ ચેનલે પણ જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી એક ઝુંબેશ ચલાવી છે કે 100% મતદાન થાય અને લોકો આ મતદાનનો જે ઉત્સવ છે એ ઉત્સાહભેર ઉજવે. પરંતુ ક્યારેક 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 એક એવું પણ થતું હોય છે કે મતદાર છે એ મતદાન પ્રત્યે નિરાશા કે ઉદાસીનતા સેવે છે. તમે પહેલાં 2 ફેઝમાં જુઓ કે મતદાન ઓછું થયું છે. આજે સાંજે ખબર પડશે કે 2019ની અને 2014ની સરખામણીમાં કેટલું મતદાન થયું છે એ. પરંતુ પહેલાં 2 ફેઝમાં ઓછું મતદાન થયું હતું. એના 4-5 કારણો એવા છે કે એક કારણ એવું છે કે જે પક્ષ ચૂંટાઈએ મારું શું ભૂલું થવાનું છે, એવી એક નિરાશા ઘણી વખત મતદારને ઘેરી લેતી હોય છે. પરંતુ આવી બાબતમાં નિરાશા જ ખંખેરી અને મતદારે ચોક્કસપણે બહાર નીકળવું જોઈએ. બીજું એને એ હોય છે કે ચૂંટણીમાં જે લખ લૂંટ ખર્ચ થાય છે અને જે કાળું નાણુંનું જે વિશ્વચક્ર ચાલે છે એનો એક મહત્ત્વનું બિંદુ છે એ ચૂંટણીનું ખર્ચ છે. એટલે લોકોને એ પણ દેખાતું હોય છે કે લોકો સત્તા અને સંપત્તિની લાલચથી રાજકારણીઓ પોતાના માટે મહેનત કરે છે, આપણા માટે નથી કરતા, એક એવી ગ્રંથિ બંધાઈ જાય છે. શહેરી તંત્રમાં સરકારી તંત્રમાં એક ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એ પણ હતાશાનું એક કારણ છે. સખત ગરમી કુદરતી એ પણ એક કારણ છે. અને સૌથી ખરાબ એક માનસિકતા થઈ ગઈ હતી કે કોઈ કોઈ કોઈનું કલ્યાણ કરવાનું નથી, આપણે જ આપણું કરવાનું છે, રાજકારણીઓ એમનું કરે, એવું એક જે હતાશા હોય છે. પરંતુ બધી જ કારણો બાજુએ મૂકી અને લોકોએ બહોળા પ્રમાણમાં મતદાન કરવું જોઈએ. આપણા લોકશાહી જે છે એ લોકશાહીને મજબૂત બનાવવા માટે, ટકાવી રાખવા માટે આપણે મતદાન કરવું જોઈએ. મતદારની ઉદાસીનતા એ લોકશાહીના મૂલ્યોના માટે કુઠારાઘાત સાબિત થતી હોય છે. અને તમે ચૂંટાયેલા નેતાનો તો જ કાન પકડી શકો જો તમે ગરમીમાં પણ મતદાન કરવા નીકળ્યા હોય. જી જી બિલકુલથી. તો ભાજપમાંથી નિલેશ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે. જી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શું લાગી રહ્યું છે નિલેશભાઈ કે કયા મુદ્દા પર જનતા વોટ કરશે? જી સ્મિતા નમસ્કાર. મંતવ્યની જનતાને આજે સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં જે ત્રીજો તબક્કો આવી રહ્યો છે અને આજે જે લોકશાહીનો મહાપર્વ કહેવાય કે જે મત પ્રગટ કરવાનો આજે જે દિવસ છે કે જે લોકો પોતાની અભિવ્યક્તિ જે પ્રસારિત કરે એ શ્રી નરેન્દ્ર મોદીજીને ક્યારે વોટ આપે એ રાહ જોઈને બેઠા હતા. અને આજે એકે એક ગુજરાતી ઘરની બહાર આટલા તાપમાં નીકળશે. સવારે મેં જોયું કે હું પોતે મતદાન કરીને આવ્યો, એટલી લાંબી કતારો હતી, ગરમી છે, થોડો ટેમ્પરેચર હાઈ રહેશે, પણ છતાંય આ મતદાનના દિવસે જો ઘરની બહાર નીકળે તો લોકશાહી મજબૂત બને. હું આપને કહીશ કે જે વોટર છે ને એ વોટ કરે તો એના કયા 3 કારણો જવાબદાર હોય, તો એક છે વિકાસનો, બીજો છે કે ભારત વિશ્વ બંધુ તરફ જઈ રહ્યું છે, અને ત્રીજો છે કે ભારતની ગતિવિધિઓ જે વિરોધ જે થઈ રહ્યું છે, જે એના નબળા પાડવાનું જે કૃત્ય થઈ રહ્યું છે, એની સામે આંખ ઊંચી કરે કોણ, એને ડામવાનો પ્રયાસ કરે કોણ, તો આ શ્રી નરેન્દ્ર મોદી છે. હવે વિકાસની વાત લઈએ તો આપ જુઓ કે હાઈવેઝ બની ગયા, જે ટનલો બની ગઈ, કે ઘણા બધા એવો વિકાસ થયો. આપ જુઓ કે રામ મંદિર જે
વિશ્વ કદાચ વિશ્વમાં આખા બ્રહ્માંડમાં શ્રી રામને ઘર નહોતું. લોકોએ 70 વર્ષ બંગલા બનાવી દીધા પણ એમના માટે ઘર નહોતું, ટેન્ટમાં રહેતા હતા. આજે ભવ્ય મંદિરમાં આવી ગયા. આપ જુઓ 370, જે 10 વર્ષમાં, જે 70 વર્ષમાં નથી થયું સ્મિતાજી. હું કોઈ બીજા પક્ષો પક્ષની વાત કરી, પણ જે કામ થયેલા છે કામને હું કહીશ ચેલેન્જ સાથે કે 370 લાવ્યા. 370માં આપ જુઓ કે ત્યાંના વ્યક્તિઓ, આપણા ભાઈ બંધુઓ આપણાથી અલગ હતા, એને ભેગા કર્યા, 3 તલાક. આ બીજા સમાજના જે વ્યક્તિઓ, જે મહિલાઓની જે દર્દ હતું એ શ્રી નરેન્દ્ર મોદીજીએ જોયું. આપ જુઓ કે ત્યાં IIT, એમ્સ, આ બધી જ જગ્યાએ જે રોજગારી ઊભી કરવાની સર્જન જે કર્યું એ શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું. ભારત વિશ્વબંધુ બની રહ્યું છે બેન. આ બહુ જ સારી વાત છે કે પહેલાં 70 વર્ષમાં ભારતનું કોઈ સાંભળતું નહોતું. આજે શ્રી નરેન્દ્ર મોદીજીની વાત લોકો કહી રહ્યા છે. પહેલાં વાત થતી હતી પણ એટલી વાત નથી થતી કે કોઈ ગણતું નહોતું. આજે આપણે કોઈ વ્યક્તિઓને, બીજા દેશોને મદદ કરી રહ્યા છીએ. આપણે એ લેવલે આવી ગયા છીએ. મોટું અર્થતંત્ર 5મા સ્થાને આવી ગયા છીએ કે લોકોને આપણી વાત સાંભળવી પડે. આપણે પહેલાં સફાઈ આપતા હતા કે ભાઈ અમારું ભારત આવું કરે છે, આવું કરે છે, કોઈ ધ્યાનમાં નહોતું લેતું. આજે શ્રી નરેન્દ્ર મોદીજી, કોઈ પણ વિશ્વયુદ્ધ ચાલે છે, આજે વર્લ્ડમાં 2 વિશ્વયુદ્ધ ચાલી રહ્યા છે, પણ છતાંય ભારતની કોઈ પણ વાત હોય છે એને હેડલાઇન સ્વરૂપે કામ કરી રહ્યું છે. ભારત વિરોધી ગતિવિધિઓ આપ જુઓ કે ઘણા એવા દેશોના રાષ્ટ્રપતિઓ જે કહી રહ્યા છે કે ભાઈ એનાથી ઘણો બધો અસર પડે છે, પણ આપણી નીતિ, આપણી રીતિ, આપણા ભારતના નાગરિકો ખૂણે ખૂણામાં પણ વસતા હોય તો શ્રી નરેન્દ્ર મોદીજી એને સપોર્ટ કરે છે. ને આપ જુઓ કે યુક્રેન, રશિયા હોય, ઇઝરાયલ, ઈરાન હોય કે કોઈ પણ હોય, પણ ત્યારે ભારતની નીતિ જ્યાં ઉપયોગ થાય છે ત્યાં વૈશ્વિક સ્ટ્રેટેજી પૂર્વક આપણે કોઈને મદદ નથી કરતા, પણ છતાંય આપણે અમેરિકાની આંખમાં આંખ નાખીને પણ વાત કરી શકીએ છીએ. આ શ્રી નરેન્દ્ર મોદીજીની તાકાત છે. ને એટલા જ માટે હું કહીશ કે આજે ઘરેથી લોકો નીકળે, વોટ કરે અને લોકશાહી મજબૂત કરે. જી જી પ્રફુલભાઈ, જે રીતે ઉમેદવારો બદલાયા, દરેક સીટ પર નહીં પરંતુ જે 1-2 સીટ પર ઉમેદવારો બદલાયા, જ્ઞાતિના સમીકરણો પણ બદલાયા, સાથે સાથે મતદારોનો મિજાજ પણ બદલાયો, આ આખું જે પિક્ચર જે ઊભું થયું એને આપણે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે આ જ પ્રશ્ન જો તમે મને ચૂંટણી જાહેર થયા પહેલાં પૂછો હોત તો હું એમ કહેત કે સીધી સાદી સરળ ચૂંટણી છે ને, ભાજપ 26-26 બેઠક છે એ 2014 ને 2019ની જેમ જીતી લેવાનું છે. અને આ જ માનસિકતા કોંગ્રેસમાં પણ હતી. કોંગ્રેસના નેતાઓ ટિકિટ લેવા પણ તૈયાર નહોતા, સામે ચાલીને ના કહેતા હતા, કેમ કે 26-26 બેઠક મળવાની છે. પરંતુ જેમ જેમ સંજોગો આગળ જતા ગયા એમ એમ પરિસ્થિતિએ એક ટર્ન લીધો અને જુદા જુદા એક રસપ્રદ વળાંકો ઉપર ચૂંટણી આવી ગઈ કે ભાજપમાં ક્યારેય નથી બન્યું કે ઉમેદવાર જાહેર થયા પછી એનું નામ બદલે, કોઈ બદલાવો એવી માગણી કરવાની હિંમત પણ ના કરે. એના બદલે એવું બન્યું કે રંજનબેન ભટ્ટનું નામ જે વડોદરામાં જાહેર થયું ત્યાં જ્યોતિબેન પંડ્યા બહાર આવ્યા, મેદાનમાં આવ્યા, એમને તરત જ પક્ષે અમુક 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરી દીધા. પરંતુ એમની જે માગણી એટલી બુલંદ રીતે એમણે રજૂ કરી કે રંજનબેનને બદલવા પડ્યા. સાબરકાંઠાના ઉમેદવાર જે ઠાકોર હતા, એ ઠાકોર કે બારૈયા, એ જ્ઞાતિનું આખું ચાલ, અને એના એ બદલી અને બારૈયા શોભનાબેન કે જે આગળના દિવસ સુધી શિક્ષિકા હતા એમને ટિકિટ આપવી પડી. આ 2 બાબતો ભાજપ માટે બિલકુલ નવી હતી. ત્યાં જ ત્રીજું પરિમાણ ઉમેરાયું, પુરુષોત્તમ રૂપાલાનું. પુરુષોત્તમભાઈ એક બહુ સારા વક્તા છે, બહુ જ પીઢ અને અનુભવી નેતા છે, પરંતુ એમની જે જીભ લપસી અને ક્ષત્રિયોના જે રોટી બેટીના વ્યવહારો એવું જે બોલી ગયા એને કારણે ક્ષત્રિયોમાં એક આંદોલન ઊભું થયું. શરૂઆતમાં ભાજપને એમ લાગ્યું કે આ આંદોલન થોડા સમયમાં ઠરી જશે, પણ લાંબુ ચાલ્યું. જી રમેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ પરંતુ અત્યારે સમય થયો છે વિરામનો, તો મતદાનની પડેપણની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું, પરંતુ હાલ લઈશું એક વિરામ.